नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज साथ हूं छु शिवांगीनी, स्वागत है आपनु मंतव्य में। ध्यान में बात करिए ब्रेकिंग न्यूज सामे। राज्य आरोग्य मंत्री ऋषिकेश पटेल नु निवेदन सामे आव्यु छे। आरोग्य मंत्री ऋषिकेश पटेल नु निवेदन, केस वधता नियंत्रणो लादवामां आवशे, केस घटता केटलीक छूटछाट अपाई हती, सरकारनी साथे प्रजानी पण जवाबदारी बने छे, सतर्कता साथे वायब्रंट समिट योजाशे, प्रजानी पण जवाबदारी बने छे, कोरोना काळमां सतर्क रहेवानी, गुजरातनी जनताए जागृत थवानी जरूर छे, लोको नियमोनुं चुस्तपणे पालन करे ते खूब ज जरूरी छे। गुजरात सरकारना नवा वेरियंटने लई अने गुजरात सरकार खूब ज सतर्क छे। राज्यमां 1,00,000 बेडनी व्यवस्था तैयार करी देवामां आवी छे। आ प्रकारनुं निवेदन आरोग्य मंत्रीनुं सामे आव्युं। जेम जेम केस घटता जता हता, एम थोड़ुं ढीलुं वलण अथवा तो एसओपीस કંઈક અંશે ઢીલી થઈ એવું આપણને લાગતું હતું, પરંતુ હવે જેમ જેમ કેસો વધતા લાગે અથવા તો ત્રીજા સંક્રમણની શક્યતાઓ જોવાય એની સાથે જ આ તમામ જે 30મી તારીખે નિયમો હતા એ નિયમો હળવા કરવાની જગ્યાએ એ જ પ્રમાણે રાખેલા છે, અને આવતા સમયમાં આપણને લાગે કે ક્યાંક ને ક્યાંક વધુ સંખ્યામાં કેસો નોંધાય છે તો એ એસઓપીનો કડક અમલ પણ કરવા માટે સરકાર કટિબદ્ધ છે। સરકાર પણ આમાં પ્રત્યેક ઘરે જઈ ઘર આઈડેન્ટિફાઈ કરી મતદાર યાદીઓના આધારે શોધી અને આ બાબતની ઝુંબેશ ચલાવી રહ્યું છે, અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ આ બાબતે સજાગ થઈ પોતે પોતાના શેરી મહેલ્લામાં કોઈ બાકી હોય તો એ રસીકરણ માટે હર ઘર દસ્તક અંતર્ગત આ કાર્યવાહી કરી રહ્યા છે। સરકાર વખતો વખત મેં કહ્યું એમ એ નિર્ણય લેશે, અને વાઇબ્રન્ટ એ લગભગ નજીકમાં છે, ત્યાં સુધીમાં મને લાગે છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું સંક્રમણ અથવા તો ત્રીજી લહેર આવવાની શક્યતાઓ જ્યારે એની દહેશત પણ ખૂબ ઓછી છે, એટલે વાઇબ્રન્ટ ચોક્કસ યોજાશે અને એ એસઓપીનું પાલન એમાં પણ થશે, અને બહારથી આવતા ડેલિગેટ્સના એના આરટીપીસીઆર એના જીનોમ સિક્વન્સિંગ અને કદાચ કોઈ ફોરેન ડેલિગેટમાં ક્યાંક આવા સંક્રમણ માલુમ પડે તો એને પણ આઇસોલેશનમાં રાખી અને બાકીની ટ્રીટમેન્ટ પણ આપવામાં આવશે। વાત કરી વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સાબ્યો રાજ્ય સુરત તરફથી, ગુજરાતમાં ઓમિક્રોન વાયરસની એન્ટ્રી થતાની સાથે જ તંત્ર દોડતું થયું છે। સુરતમાં હજુ પણ લોકો બેદરકારી દાખવી રહ્યા હોવાનું સામે આવ્યું। શાક માર્કેટમાં લોકોની ભારે ભીડ ઉમટી, પાલિકા અને પોલીસ કડક થવાની જરૂર લાગી રહી છે। સહારા દરવાજા ખાતે લોકોની ભારે ભીડ સામે આવી, શાકભાજી માર્કેટમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભય જોવા મળ્યો। ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી થતા જ તંત્ર દોડતું થયું। સુરતમાં હજુ પણ લોકો બેદરકારી દાખવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક હજુ પણ તંત્ર અને પોલીસ જાગૃત થવાની અને લોકોને કડકપણે આ નિયમોનું પાલન કરાવવાની જરૂર લાગી રહી છે। સુરતના શાક માર્કેટ જે આવેલું છે, સહારા દરવાજા પાસેના શાક માર્કેટના દ્રશ્યો છે, જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્ક નથી પહેરેલું, આ તમામના ભંગ લોકો કરતા નજરે પડ્યા। એસઓપીનું પાલન પણ કોઈ પણ પ્રકારે થઈ નથી રહ્યું, તો બીજી તરફ ગુજરાતમાં હવે ઓમિક્રોન દસ્તક દઈ દીધી છે। ગુજરાતમાં પણ ઓમિક્રોનનો કેસ નોંધાઈ ચૂક્યા છે। આ ઉપરાંત ક્યાંક ને ક્યાંક રોજબરોજ જે કોરોનાના આંક સામે આવી રહ્યા છે તેમાં પણ આંશિક વધારો નોંધાયો છે, ત્યારે લોકોએ તો જાગૃત થવાની જરૂર છે, સાથે જ જે પાલિકા તંત્ર છે અને પોલીસે પણ કડક થવાની જરૂર છે। કડકપણે લોકો પાસે આ નિયમોનો ભંગ જે લોકો કરી રહ્યા છે તેમની પાસેથી ક્યાંક ને ક્યાંક કડક થઈ અને લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ કરતા થાય તેવી જરૂરિયાત ક્યાંક ને ક્યાંક લાગી રહી છે। ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રીથી તંત્ર દોડતું થયું, સુરતમાં હજુ પણ લોકો બેદરકારી દાખવી રહ્યા છે, શા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ ના લીધે લીરા ઉડી રહ્યા છે, આટલી મોટી સંખ્યામાં ભીડ શા માટે ઉમટી છે। વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સાબ્યું રહ્યા છે દિલ્હી તરફથી, સૌથી મોટા સમાચાર સાબ્યું રહ્યા છે, દેશમાં ઓમિક્રોનનો પાંચમો કેસ નોંધાયો છે। દિલ્હીમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી, અગાઉ કર્ણાટક, મુંબઈ, જામનગર બાદ હવે દિલ્હીમાં ઓમિક્રોનનો કેસ નોંધાયો છે। ઓમિક્રોનનો પાંચમો કેસ દિલ્હીમાં નોંધાયો, અગાઉ કર્ણાટકમાં બે, મુંબઈમાં એક અને ગુજરાતના જામનગરમાં એક કેસ, એમ કુલ ચાર કેસ નોંધાઈ ચૂક્યા હતા, ત્યારે પાંચમો કેસ દિલ્હીમાં નોંધાયો છે। ઓમિક્રોનની એન્ટ્રી દિલ્હીમાં પણ
ઓમિક્રોનના કેસો ભારતમાં વધવાની શરૂઆત થઈ ગઈ છે તો બીજી તરફ વૈજ્ઞાનિકો અને જે નિષ્ણાતો છે તેમણે ક્યાંક ને ક્યાંક શક્યતા પણ વ્યક્ત કરી છે કે ઓમિક્રોનથી જ થર્ડ વેવ ભારતમાં આવી શકે છે. લોકોએ પણ ક્યાંક ને ક્યાંક સતર્ક અને જાગૃત થવાની જરૂર છે તો બીજી તરફ સરકારે પણ હજુ પણ આ નિયમો કડક કરવાની જરૂર લાગી રહી છે. દેશમાં ઓમિક્રોનનો પાંચમો કેસ નોંધાયો. દિલ્હીમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી. કર્ણાટક, મુંબઈ, ગુજરાત બાદ હવે દિલ્હીમાં પણ કેસ નોંધાયો છે. અગાઉની જો વાત કરીએ તો ઓમિક્રોનનો સૌ પ્રથમ બે કેસ કર્ણાટકમાં સામે આવ્યા હતા, જેમાં કર્ણાટકમાં દક્ષિણ આફ્રિકાથી બે જે પ્રવાસીઓ પરત ફર્યા હતા ત્યારે તેમને ઓમિક્રોનનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ મુંબઈમાં એક કેસ નોંધાયો હતો અને ત્યારબાદ ગઈકાલે ગુજરાતના જામનગરમાં પણ એક કેસ નોંધાયો હતો. ત્યારે આજે દિલ્હીમાં ઓમિક્રોનની એન્ટ્રી થતાની સાથે જ દેશમાં કુલ પાંચ કેસો ઓમિક્રોનના નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં પાંચ કેસો ઓમિક્રોનના સામે આવ્યા. રોજબરોજ જે રીતે ઓમિક્રોનના કેસો વધતા જઈ રહ્યા છે, બીજી તરફ વૈજ્ઞાનિકોનું તારણ એમ પણ છે કે કોરોના કરતાં પણ વધુ ઝડપથી ઓમિક્રોન વેરિયન્ટ જે છે તે ફેલાઈ રહ્યો છે લોકોમાં. અગાઉ દક્ષિણ આફ્રિકામાં માત્ર પાંચ દિવસમાં પાંચ ગણો ઓમિક્રોન વકર્યો છે, ત્યારે હવે જોવાનું રહેશે કે ભારતમાં પણ ઓમિક્રોન કઈ ગતિએ વકરે છે. તો વાત કરીએ અંગે જ માહિતી માટે વિરેન મહેતા આપણી સાથે ફોન લાઈન પર છે. વિરેન, દેશમાં પાંચમો કેસ દિલ્હીમાં નોંધાયો છે ઓમિક્રોનનો, શું વધુ વિગતો? ચોક્કસ, હવે જોઈએ તો દેશમાં અને ખાસ કરીને રાજ્યના દેશમાં વાત કરીએ તો ઓમિક્રોન છે એનો પાંચમો કેસ જોવા મળ્યો છે. દિલ્હીમાં એક કેસ છે, મુંબઈમાં બે કેસ છે, જામનગર એક છે, કર્ણાટકમાં એક કેસ છે તે જોવા મળી રહ્યો છે. તે પ્રમાણે પાંચ કેસ જે દેશમાં નોંધાયા તેને લઈને હવે રાજ્યનું પણ જે આરોગ્ય તંત્ર છે તે પણ સતર્ક થઈ ગયું છે. અને ગઈકાલે જે રાજ્યના જે મુખ્ય સચિવ છે તેમણે પણ જાહેર અપીલ કરી હતી કે લોકોએ માસ્ક પહેરવું જોઈએ, બે ડોઝ ના લીધા હોય તો તેમણે તાત્કાલિક લઈ લેવા જોઈએ. પરંતુ આ ઓમિક્રોન માટે જે રાજ્ય સરકાર એકદમ સતર્ક થઈ ગઈ છે, લોકોને સતર્ક રહેવા માટે પણ અપીલ કરી રહી છે. જી ચોક્કસ, વિરેન માહિતી બદલ આભાર. તો વાત કરીએ, દેશમાં પાંચમો કેસ ઓમિક્રોનનો દિલ્હીમાં નોંધાયો છે. દિલ્હીમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી. કર્ણાટક, મુંબઈ, ગુજરાત બાદ હવે દિલ્હીમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારે હવે વૈજ્ઞાનિકો જે રીતે દાવો કરી રહ્યા છે ખૂબ જ ઘાતક હશે આ વેરિયન્ટ, ત્યારે જોવાનું રહેશે કે તેની અસર ભારતમાં કેવી જોવા મળે છે. વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે છોટાઉદેપુર તરફથી. છોટાઉદેપુરમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવારોના ફોર્મ ભરાયા તેમાં ભારે ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો હતો. 237 સરપંચની બેઠક માટે 450 ફોર્મ ભરાયા છે. 4882 મુરતિયાઓએ ઉમેદવારી નોંધાવી છે. છેલ્લા દિવસે તમામ કેન્દ્રો પર ભારે ભીડ ઉમટી કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડતા નજરે પડ્યા. જે રીતે સરપંચની બેઠક માટે 237 બેઠક છે તેની માટે 450 ફોર્મ ભરાયા છે. 4882 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, ત્યારે હજુ પણ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 7 ડિસેમ્બર છે. ત્યારબાદ 7 ડિસેમ્બર બાદ જ સ્પષ્ટ આંકડા સામે આવશે કે કેટલા ફોર્મ ભરાયા છે. તે પહેલા જે ગઈકાલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી ત્યારે મોટી સંખ્યામાં લોકો ફોર્મ ભરવા માટે જિલ્લા સેવા સદને પહોંચ્યા હતા, જ્યાં કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડતા નજરે પડ્યા હતા. એક તરફ ગુજરાતમાં ઓમિક્રોનનો જે પગપેસારો થઈ ગયો છે તેનો એક કેસ નોંધાયો છે, તો બીજી તરફ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જે ફોર્મ ભરવા લોકો આવ્યા હતા ત્યાં કોઈપણ પ્રકારનું એસઓપીનું પાલન નજરે પડ્યું ન હતું. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે અરવલ્લી તરફથી. અરવલ્લીમાં ગ્રામ પંચાયત ચૂંટણીનો મામલો સામે આવ્યો છે. સામાન્ય ચૂંટણીનો મામલો ધનસુરાના તમામ બૂથ અતિસંવેદનશીલ જાહેર કરાયા છે. 12 મતદાન મથકો અતિસંવેદનશીલ જાહેર કરાયા છે. અરવલ્લી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીનો મામલો ધનસુરામાં તમામ બૂથ અતિસંવેદનશીલ છે.
12 મતદાન મથકો અતિ સંવેદનશીલ છે, જેના કારણે ત્યાંની સુરક્ષામાં વધારો કરવામાં આવશે. અરવલ્લી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીનો મામલો તનસુરાના તમામ બૂથ અતિ સંવેદનશીલ છે. તો વાત કરીએ અંગેશ માહિતી માટે મહેશ પરમાર આપણી સાથે ફોન લાઇન પર છે. મહેશ, અરવલ્લીમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીનો મામલો જેમાં તમામ બૂથ અતિ સંવેદનશીલ માનવામાં આવે છે, શું છે વધુ વિગતો? જી બિલકુલ ચોક્કસથી. ધનસુરા ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી 19 તારીખે યોજાવા જઈ રહી છે. 19 તારીખે જે મતદાન થવાનું છે તેમાં જે તમામ મતદાન મથકો છે તેની અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. અગાઉ જે ચૂંટણી સંદર્ભે જે બનાવો બન્યા હતા તેની અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે તમામ જે 12 બૂથ છે તેની અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. જી ચોક્કસથી મહેશ, માહિતી બદલ આભાર. તો વાત કરીએ અરવલ્લીમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીનો મામલો ધનસુરાના તમામ બૂથ એટલે કે 12 મતદાન મથકોને અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે, જ્યાં પોલીસ બંદોબસ્ત ચુસ્ત ગોઠવી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 19 ડિસેમ્બરે મતદાન યોજાવા જઈ રહ્યું છે. આગળ વાત કરીએ સુરતની. સુરતમાં ખંજર સાથે યુવકનો ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે. સુરત ગડોદરા વિસ્તારમાં જન્મદિવસની ઉજવણીમાં પાર્ટીમાં યુવકે ખંજર સાથે ડાન્સ કર્યો હતો. સરા જાહેર યુવકે ખંજર સાથે ડાન્સ કરતા કેટલાક સવાલો ઉભા થઈ રહ્યા છે. જન્મદિવસમાં આવી રીતે સરા જાહેરમાં ખંજર રીતે ઉજવણી કેટલી યોગ્ય કહી શકાય? તો બીજી બાજુ યુવકનો વીડિયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સુરતના ગડોદરા વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે, જેમાં બર્થડે પાર્ટીમાં જે ડીજે વગાડવામાં આવ્યું ત્યારબાદ ડીજે પાર્ટીમાં યુવક ખંજર લઈ અને નાચતો નજરે પડ્યો. ખંજર લઈ અને આ યુવક ડાન્સ કરી રહ્યો હતો ત્યારે અનેક સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે યુવકને શા માટે ખંજર લઈને ડાન્સ કરવાની ફરજ પડી, શા માટે આ પ્રકારના દેખાડા કરવાની જરૂર છે? તો બીજી તરફ પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. રાજકોટમાં વોર્ડ નંબર 3ના રેલનગર અંડરબ્રિજ પાસે લાઇન લીકેજ થતી હોવાનું સામે આવ્યું છે. પાણી લીકેજ થવાને લઈ અને સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરી હતી, તેમ છતાં પણ કોઈપણ પ્રકારના પગલાં ન લેવાતા સ્થાનિકો તેમજ વિપક્ષ દ્વારા તંત્ર સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. અંડરબ્રિજમાં કૌભાંડ આચર્યું હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. જી શિવાંગીની, સીધા જ આપને દ્રશ્ય દેખાડીશ. વોર્ડ નંબર 3માં આવેલું જે આ રેલનગરનું અંડરબ્રિજ છે તેમાં લાંબા સમયથી આ જે પાણીનો જે પ્રશ્ન છે તે ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યો છે. પાણીનો જથ્થો છે તે સતત ક્યાંક ને ક્યાંક આ જે બ્રિજના નીચે વહેતો જ રહે છે અને તેના જ કારણે સ્લીપ થવાની જે ઘટના છે તે સામે આવી રહી છે. રોજ જો વાત કરીએ તો 3 થી 4 જેટલા જે સ્લીપ થતા જ હોય છે. લોકો અહીં કંઈક ને ક્યાંક આ જે સ્લીપ લઈને મજબૂર બન્યા છે. સ્થાનિક કોર્પોરેટરને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. મેયર છે, કમિશનર છે, તેઓ બધા ક્યાંક ને ક્યાંક આને લઈને અનેક વખત તેમને રજૂઆત પણ કરવામાં આવી છે, પણ તેમ છતાંય તંત્ર તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી. આપણે સીધા જ ઉપરના જે દ્રશ્યો છે તે દેખાડવા માંગીશ કે ઉપર વાત કરીએ તો રેલવેની જે લાઈન છે તે પણ ઉપર છે, ત્યાંથી છે. સ્થાનિક લોકો આપણી સાથે જોડાણા છે, એમની સાથે વાત કરશું. શું નામ છે? પાણી ઉડે, કપડા ભરાઈ રહ્યા તમારા, કે તમે થોડીક પરિસ્થિતિ ખરાબ છે. લીકેજ થાય છે દિવાલ થી? દિવાલ માંથી નથી, દિવાલ થી નથી, અંદર થી થાય છે લીકેજ. આપણે હું હજી હમણાં ટૂંક સમયમાંથી રહેવા આવ્યો એટલે મારા રસ્તે બહુ ઓછું હાલવાનું. બીજા પણ સ્થાનિક છે આપણી સાથે વાત કરશું. આપણે એમની સાથે વાત કરશું. શું નામ છે? શક્તિદાન બારોટ.
લાંબા સમયથી આ પ્રશ્ન છે જે મારી પોતાની ગાડી બે વાર તો સ્લીપ થઈ ગઈ છે ઘણા સમય છે જે હું આ વિસ્તારના ન્યૂઝપેપર નાખું છું લગભગ 5-6 વર્ષ થઈ ગયા અને અને આ બાજુ લગભગ લાંબા ટાઈમથી ચોમાસું પતે ભાઈ 6-7 મહિના રીતના પાણી રહે જ છે બ્રિજ ક્યારે બન્યો હશે અંદાજિત મેં 3-4 વર્ષ તો થઈ ગયા અંદાજિત પણ 3-4 વર્ષ પૂર્વે આ જે બ્રિજ છે તે બનાવવામાં આવ્યું હતું અને તેમાં જ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય એવું પણ લોકો કહી રહ્યા છે મહત્વની બાબત એ છે કે જે રીતે બ્રિજ બનાવવામાં આવી છે તેમાં પાણી લીકેજની જે સમસ્યા છે તે અત્યારે થઈ રહી છે દિવાલથી અત્યારે જે પાણી લીકેજ છે તે અત્યારે થઈ રહ્યા છે હું આપને ફરી એક વખત જે દ્રશ્ય છે તે દેખાડવા માગીશ દિવાલોથી પણ જે પાણી લીકેજની સમસ્યા છે તે સામે આવી રહી છે તેના કારણે દિવાલ પોલી થઈ ગઈ છે અને એવી પણ આશંકા સેવાઈ રહી છે કે ભવિષ્યમાં આ દિવાલ ધરાશાયી થઈ શકશે કારણ કે આનું જે બાંધકામ છે તે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થિત નથી કરવામાં આવ્યું છે કોન્ટ્રાક્ટર સારી રીતે કામગીરી કરવી એ કામગીરી નથી થઈ આને લઈને સ્થાનિક લોકો ખૂબ જ રોષે ભરાયા છે જે સ્થાનિક અવર જવર કરતા હોય છે અહીં વાહનો લઈને તેઓને ખૂબ જ હાલાકી પડી રહી છે જે રીતે આજે લાંબો સમયથી આજે પ્રશ્ન ચાલી રહ્યો છે એના કારણે વિપક્ષ પણ એવું કહી રહ્યું છે કે આમાં નક્કી ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે અને આગામી સમયમાં આ ભ્રષ્ટાચાર અંગે તપાસ પણ થવી જોઈએ અને આ જે પાણીની જે સમસ્યા છે તેનું નિરાકરણ પણ આવવું જોઈએ અને જેના કારણે લોકોની જે સમસ્યા હલ થઈ શકે વાત કરીએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સુરતના પ્રવાસે છે પ્રવાસ દરમિયાન તેઓ લગ્ન સમારોહમાં હાજરી આપશે સુરતમાં પીપી સવાણી સ્કૂલમાં લગ્ન સમારોહમાં તેઓ ખાસ ઉપસ્થિત રહેવાના છે તેમના કાર્યક્રમની વાત કરવામાં આવે તો સાંજે 4:30 કલાકે સુરત એરપોર્ટ પર તેમનું આગમન થશે ત્યાં કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે તેમજ સાંજે 5:30 કલાકે લગ્ન પ્રસંગમાં તેઓ હાજરી આપશે સાંજે 7 વાગ્યે કાર્યકર્તાઓ સાથે સ્નેહમિલન કાર્યક્રમ કરવાના છે રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે વહેલી સવારે પવન સાથે ઠંડીમાં વધારો થયો ત્યારે હવામાન વિભાગ આગાહી કરી છે કે આગામી દિવસોમાં ઠંડીનું હજુ પણ જોર વધી શકે છે 13 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ ગાર બન્યું ક્યાં કેટલું લઘુત્તમ તાપમાન નોંધાયું તેની વાત કરીએ તો વડોદરામાં 14.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું સુરત 21 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું તો આ તરફ રાજકોટમાં 19.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે જ્યારે નલિયા 13 ડિગ્રી સાથે સૌથી ઠંડુ ગાર રહ્યું વલસાડ શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે જેના કારણે શહેરમાં ઠંડીના પ્રમાણમાં પણ વધારો થયો છે તો બીજી બાજુ ધુમ્મસના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી વધી રહી છે વલસાડમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું જેના કારણે વલસાડમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વાહન ચાલકોને ભારે પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો વાત કરીએ ઉત્તરાખંડમાં સિઝનની પહેલી બરફવર્ષા થઈ છે કેદારનાથ ચમોલી નંદાદેવી નેશનલ પાર્કમાં પણ બરફવર્ષા થઈ છે તો બરફવર્ષાના કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે તો બીજી તરફ બરફવર્ષાના કારણે પહાડોએ જાણે સફેદ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા જોઈએ અંગેનો વિશેષ અહેવાલ સફેદ ચાદર ઉત્તરાખંડમાં સિઝનની પહેલી હિમવર્ષા કેદારનાથ ચમોલીમાં થઈ બરફવર્ષા રસ્તાઓ પહાડ મકાન સફેદ ચાદરથી રંગાયા બરફની ચાદર છવાતા લોકો મંત્રમુગ્ધ બરફવર્ષાના કારણે ઠંડીનો પારો ગગડ્યો ઉત્તરાખંડમાં શિયાળાને લીધે મોસમનો મિજાજ બદલાયો છે રાજ્યના પહાડી વિસ્તારમાં હિમવર્ષાની શરૂઆત થઈ ગઈ છે તો મેદાની વિસ્તારમાં પણ મોસમે કરવટ બદલવાનું શરૂ કરી દીધું છે કેદારનાથ ચમોલી નંદાદેવી નેશનલ પાર્ક બુમ્પા ગામ સહિત વિસ્તારોમાં બરફવર્ષા થઈ છે બરફવર્ષાના કારણે ઠેર ઠેર બરફની ચાદર છવાઈ ગઈ છે જેના પગલે રમણીય દ્રશ્યો સર્જાયા ત્યારે આવા કુદરતી દ્રશ્યોએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે
ઉત્તરાખંડમાં સીઝનની પહેલી બરફવર્ષાએ વાતાવરણ બદલી નાખ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં શુક્રવારે સીઝનનો પહેલો બરફ પડ્યો છે. આ ક્ષેત્રોના વિસ્તારો જાણે કે સફેદ ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. લોકોના ઘર, માર્ગો અને પહાડ તમામ બરફથી ઢંકાયેલા જોવા મળ્યા. ચારે તરફ ફેલાયેલી સફેદ ચાદરના કારણે સમગ્ર ઉત્તર ભારતનું તાપમાન પ્રભાવિત થયું છે. દહેરાદૂન, મુક્તેશ્વર સહિતના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો. મહત્વનું છે કે ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં બરફવર્ષાના કારણે આગામી દિવસોમાં દેશભરમાં અસર થવાની સંભાવના છે. મોટાભાગના રાજ્યોમાં ઠંડીનો પારો ગગડશે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગુજરાતી મૂળના કીવી લેફ્ટ આર્મ બોલર એઝાઝ પટેલે આજે જોરદાર સિદ્ધિ મેળવી. એઝાઝ મુંબઈ ટેસ્ટમાં ભારતની તમામ 10 વિકેટ હાંસલ કરી અનોખી સિદ્ધિ મેળવી છે. આમ કરનાર એઝાઝ વિશ્વ ક્રિકેટમાં માત્ર ત્રીજા બોલર બન્યા છે જેણે આ સિદ્ધિ હાંસલ કરી હોય. ન્યુઝીલેન્ડ ટીમનો ગુજરાતી બોલર એઝાઝ પટેલ પરફેક્ટ 10 વિકેટ લેનારો વિશ્વનો ત્રીજો બોલર. અનિલ કુંબલે અને જીમ લેકર છે પરફેક્ટ 10 બોલર. ગુજરાતી મૂળના બોલરે સર્જ્યો ઇતિહાસ. ન્યુઝીલેન્ડના લેફ્ટ આર્મ સ્પિનર બોલર એઝાઝ પટેલે મુંબઈ ટેસ્ટમાં ઇતિહાસમાં માત્ર બે જ લોકોએ જે સિદ્ધિ નોંધાવી ચૂક્યા છે તેની બરોબરી કરી લીધી. આ સાથે તેણે અનિલ કુંબલે અને જીમ લેકર જેવા મહાન બોલર્સના રેકોર્ડની બરાબરી કરી છે. ટીમ ઇન્ડિયાના સ્પિન બોલર સામે રમવા માટે જાણીતા છે અને તેવા ખેલાડીઓને મેચના પ્રથમ બે દિવસમાં જ એકલે હાથે આઉટ કરવા એ ઐતિહાસિક સિદ્ધિ સમાન છે. ઓક્ટોબર 2018માં લેફ્ટ સ્પિન મિચેલ સેન્ટરની ગેરહાજરીમાં જ કારણે તેને ન્યૂઝીલેન્ડ તરફથી ઇન્ટરનેશનલ ડેબ્યુ કરવાની તક મળી અને એમાં જ 5 વિકેટ ઝડપી તેણે દરેકનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું. એઝાઝ પટેલે 119 રનમાં ઝડપી 10 વિકેટ. 47.5 ઓવરમાં 12 ઓવર મેડન નાખી. મુંબઈમાં જન્મેલા એઝાઝે બીજી ટેસ્ટમાં 47.5 ઓવર ફેંકી હતી અને 12 ઓવર મેડલ નાખી હતી અને 119 રનમાં 10 વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું હતું. ન્યુઝીલેન્ડ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એઝાઝે આ અદ્ભુત કામ કરીને ઇતિહાસના પાનામાં પોતાનું નામ લખાવ્યું હતું. ભારતીય ટીમ તરફથી શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર પહેલા જ દિવસે પટેલનો શિકાર બન્યા હતા. પુજારા અને કોહલી ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. બીજા દિવસે બોલિંગ કરવા આવેલા પટેલ કંઈક અલગ જ મૂડમાં હતા. દિવસની શરૂઆતમાં રિદ્ધિમાન સાહાને પેવેલિયન પરત મોકલ્યું, પછી રવિચંદ્રન અશ્વિનને આઉટ કર્યો. કુંબલે 1999 અને લેકરે 1956માં લીધી હતી 10 વિકેટ. કુંબલે 1999માં દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાનમાં પાકિસ્તાન સામે આ કારનામું કર્યું હતું, જ્યારે ઇંગ્લેન્ડના જીમ લેકરે એક ઇનિંગમાં તમામ 10 વિકેટ લીધી હતી. 1956માં લેકરે ઓસ્ટ્રેલિયા સામે એક ઇનિંગમાં 10 વિકેટ લીધી હતી. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાના જીમ લેકરે 1956માં માન્ચેસ્ટર ટેસ્ટમાં 53 રન આપીને 10 વિકેટ લીધી હતી, જ્યારે કુંબલે 1999માં દિલ્હીમાં પાકિસ્તાન સામે 74 રનમાં 10 વિકેટ લીધી હતી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સાબેવરાજ છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં કોરોનાનો એક કેસ પોઝિટિવ નોંધાયો છે. ફેદાઈબાગ વિસ્તારમાં કોરોનાનો કેસ નોંધાયો. 48 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આફ્રિકાથી લીંબડી આ પુરૂષ આવ્યા હતા. ઓમિક્રોન વેરિયન્ટ અંગે સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. પરિવારજનો હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. 48 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વ્યક્તિ આફ્રિકાથી લીંબડી આવ્યા હતા ત્યારે તેમનું ઓમિક્રોન વેરિયન્ટ અંગે પણ સેમ્પલ ગાંધીનગર મોકલી આપવામાં આવ્યા છે. તો બીજી તરફ તેમના પરિવારજનોને પણ હોમ ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં કોરોનાનો કેસ પોઝિટિવ આવતા જે તે વ્યક્તિ જે પરત આવ્યો છે આફ્રિકાથી પરત આવ્યો હોવાના કારણે લોકોમાં વધુ ફફડાટ ફેલાયો છે.
વાતખરી અંગે જ માહિતી માટે સચિન પેટવા આપણી સાથે ફોનલાઇન પર છે. સચિન, સુરેન્દ્રનગરમાં લીંબડીમાં કોરોનાનો કેસ પોઝિટિવ આવ્યો છે, પરંતુ આ વ્યક્તિ આફ્રિકાથી આવ્યો હોવાથી લોકોમાં વધુ ફફડાટ. શું વધુ માહિતી? જી શિવાંગી, જો વાત કરવામાં તો સુરેન્દ્રનગરના લીંબડીમાં પીડાઈ ભાગમાં આફ્રિકાથી આવેલો એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવતા હાલ અત્યારે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને આરોગ્ય વિભાગે અત્યારે હાલ તેને પોઝિટિવ આવતા લીંબડી આરઆર હોસ્પિટલ કોરોના સેન્ટરમાં ખસેડ્યો છે અને હાલ અત્યારે તેના સેમ્પલ લઈને ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. ચોક્કસ સચિન, માહિતી બદલ આભાર. તો વાત કરીએ સુરેન્દ્રનગરના લીંબડીમાં કોરોનાનો કેસ નોંધાયો છે. 48 વર્ષીય પુરુષ આફ્રિકાથી લીંબડી પરત આવ્યા હતા, તેમના પરિવારજનોને પણ હોમ ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ જે કોરોનાનો પોઝિટિવ આવ્યો છે તેમાં ઓમિક્રોન વેરિયન્ટ છે કે કેમ તે હજુ પણ અસમંજસ છે, ત્યારે તેની માટે આ સેમ્પલ ગાંધીનગર મોકલી આપવામાં આવ્યા છે. સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. આપ લોગ ઇન કરી શકો છો www.mantavyanews.com. નમસ્કાર.